ભરૂચના મોતી બજારના ડાણા ગલીમાં અનાજ કરિયાણાની દુકાનમાં ચોરી. ચોરો તેલનો ડબ્બો, ડ્રાયફ્રૂટ અને અનાજ કરિયાણાની કરી ચોરી. દુકાનની ઉપરની બારી તોડી દુકાનમાં પ્રવેશે 10-15 હજારની મત્તાની ચોરી કરી ફરાર. ભરૂચ દિવાળીના તહેવારોની શરૂઆતની સાથે જિલ્લાભરમાં ચોરી લૂંટના બનાવોના ઇજાફો થયો હોય તેમ એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ અંકલેશ્વરમાં 3 કરોડથી વધુના લૂંટના બનાવો. હજી પોલીસ કોઈ પગેરું મેળવવા કસરત કરી રહી હતી ત્યાં નાની નાની ચોરીના બનાવો દિવસે ને દિવસે બનતા પોલીસ વિભાગ માટે માથાના દુખાવા સમાન થઈ રહ્યું છે. દિવાળીના તહેવારોને લઈ બંધ દુકાનો અને મકાનોને તસ્કરો હંમેશા નિશાન બનાવતા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યાં ભરૂચના મોટી બજાર વિસ્તારમાં આવેલ ડભોઈવાળા કરિયાણાની દુકાનોમાં ગતરોજ રાત્રિ દરમિયાન દુકાનની બારી તોડી પ્રવેશ કરી ચોરી કર્યા હોવાનો બનાવ બન્યો હતો. ચોરીએ દુકાનમાં પ્રવેશી રોકડ રકમ ઓછી મળતા ચોરોએ દુકાનમાં મૂકેલી બરણીઓમાંથી કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ, તેલના ડબ્બા, ચાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ દુકાનદારે બી ડિવિઝન પોલીસ મથકને કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારી દુકાન દાણા ગલીમાં અનાજ કરિયાણાની દુકાન આવેલ છે, જેમાં ગઈ રાત્રે ચોરી થઈ છે. તેમાં મારે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ચારોલી ઇલચી વગેરે ગઈ છે અને મુસાજી ચા તેલના કેરમાં 5 લિટર જે તેલના કેરમાં કોપરેલ સાબુ અને ચાર્જર અને મોબાઈલ બી ગયેલું છે. અંદાજે લગભગ 15-20 હજાર રૂપિયાનું નુકસાન થયેલું, ચોરી થયેલી છે. આગળ પણ આવી ચોરી થયેલી છે અને આ એરિયામાં ત્રણ ચાર જગા ચોરી થયેલી છે. એમાં પોલીસ પ્રશાસન ધ્યાન રાખે તેવી મારી અરજ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.